નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપણી સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં કહેવતોનો ટોપિક જોવાના છીએ એમાં પણ કહેવતોના ટોપિકમાં આજે ભાગ નંબર એક છે આવી રીતના અલગ અલગ છે એ ભાગ દ્વારા ઘણી બધી કહેવતોને આપણી માહિતી લેવાના છે મિત્રો આ જે કહેવતો છે એ નાના ધોરણના ટેક્સ્ટબુકમાંથી એની સમાવેશ કરવામાં આવેલો છે અથવા ઉલ્લેખિત કરવામાં આવેલો છે એટલે આ વિડીયો છે એ નાના ધોરણના જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમને પણ ઉપયોગી બની શકે એવો છે તો મિત્રો શરૂઆતથી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને જેવો કોઈ અમે વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા સરળતાથી મળી રહે તો શરૂઆત કરીએ પ્રથમ કહેવતની કે પહેલું છે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય એટલે કે સંતાન કદાચ મા બાપ પ્રત્યેની ફરજ છે એ ભૂલી જાય પણ મા બાપ ક્યારેય સંતાન પ્રત્યેની ફરજ ભૂલતા નથી બીજી કહેવતની વાત કરીએ તો કે પારકી આશા સદા નિરાશા એટલે કે પારકા ઉપર આધાર રાખનારે અંતે સહન કરવું જ પડે છે એટલે કે કોઈ પણ કામ છે એ અન્ય વ્યક્તિ પાસે આપ કરાવો તો મોટે ભાગે તમને નિરાશા જ મળે છે એટલે કે બીજા પાસે કોઈ પણ કામ કરાવો તો આપણે જેવું જોઈતું હોય એવી રીતના એ કામ થઈ શકે નહીં એટલે છેલ્લે નિરાશા જ મળે છે ત્રીજી કહેવતની વાત કરીએ આપ સમાન બળ નહીં મેઘ સમાન જળ નહીં તો આવડત પુરુષાર્થ ખંત ધીરજ કુને જેવા ગુણો છે એ આપણું આપબળ છે અને આ અબ્બળ દ્વારા દરેક કાર્ય સારી રીતે સંપન્ન કરી શકાય પરંતુ જો કોઈ એ અન્ય કા અન્ય પાસે કામ કરાવીએ તો એ કામ સારી રીતે પાર પડતું નથી એટલે આપણે જે હમણાં બીજી વાત કહેવતની વાત કરીએ અને ત્રીજી વાત છે ત્રીજી કહેવત બંને છે એ સામ્યતા ધરાવે છે કંઈક ચોથી કહેવતની વાત કરીએ તો કે વાળ થઈને ચીભડા ગળે તો કે રક્ષક જ ભક્ષક બને એટલે કે જે વસ્તુ સસ્તી છે એ વસ્તુ જો આપણે મળે નહીં તો કોઈ પણ વસ્તુ ગમે એટલી સસ્તી હોય તો પણ આપણે કોઈ દિવસ મળવાની શક્યતા નથી એટલે કે જે એનું પાલન પોષણ કરે છે એ જેનું જો ભક્ષણ કરી જાય તો એ સા કોઈપણ વસ્તુ છે એ આપણે મળી શકે નહીં એટલે કે વાળ થઈને ચીભડા ગળે તો કે રક્ષક જ વ્યક્તિ છે એ જેનું ભક્ષણ કરે પાંચમી વાત કરીએ મોરના ઈંડાને ચિતરવા ન પડે એટલે કે હોશિયાર માતા પિતાના સંતાનોને કંઈ કહેવું ના પડે એટલે કે જે માતા પિતા જે હોશિયાર છે જ્ઞાનવાળા છે નોલેજવાળા છે એ એના સંતાનોને ઓટોમેટિક છે એનામાં સંતાનોમાં છે એ નોલેજ આવતું હોય છે એટલે હોશિયાર માતા પિતાના સંતાનોને કંઈ શીખવવું ના પડે છઠ્ઠી કહેવતની વાત કરીએ ઉતાવળે આંબા ન પાકે એટલે કે ઉતાવળથી સારું કામ થાય નહીં એટલે કે જો તમે ઉતાવળ કરો તો ઉતાવળમાં કામ સારું થવાની બદલે બગડતું જાય એટલા માટે જ કહેવાય કે ઉતાવળે આંબા ના પાકે તો આની સાથે એક મિત્રો બીજી એક કહેવત યાદ રાખવા જેવી છે કે ભાઈ આની સમાનાથી કહેવત કે ધીરજના ફળ મીઠા એટલે ખાસ યાદ રાખજો કદાચ આવો પૂછે કે ઉતાવળે આંબા ન પાકે એની સમાનાથી કહેવત કઈ થાય તો ધીરજના ફળ મીઠા સાતમી કહેવતની વાત કરીએ સંપ ત્યાં જંપ તો સંપ રાખવાથી સુખ શાંતિ આવે આઠમી અધૂરો ઘડો છલકાય ગણો એટલે કે જેમાં ઓછી આવડત છે તે વધારે દેખાવ કરે એટલે કે જેનામાં ઓછું જ્ઞાન છે એ વધારે બતાવવાનો પ્રયત્ન કરતો હોય એટલા માટે આવશે અધૂરો ઘડો છલકાય ગણો તો એમાં શું આવશે તો કે જેમાં જેનામાં ઓછી આવડત છે તે વધારે દેખાવ કરે નવમી કહેવતની વાત કરીએ કૂવામાં હોય તો હવાડામાં આવે તો કે મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાવા દેખાય વગર રહે નહીં એટલે કે જો માતા પિનતા કોઈ સારા સંસ્કાર હોય તો એના સંતાનમાં ઓટોમેટિક છે એ ઉતરી આવે છે એટલે આ રીતના કહી શકાય કુવામાં હોય તો હવાડામાં આવે એટલે તો કે મૂળમાં શક્તિ હોય તો એ બહાર દેખાવી ના રહેતી નથી દસમી કહેવતની વાત કરીએ તો કે સાપને ઘેર પરોણો સાપ તો કે સમાન ગુણ સ્વભાવ હોય તેવા એકબીજા સાથે સમાન સાથે વ્યવહારોને અનુકૂળ રહે એટલે કે જે વ્યક્તિઓની સરખી આદત હોય સમાન ગુણભર ધરાવે છે એ વ્યક્તિઓ વચ્ચે વ્યવહારો પણ કેવા હોય સારા હોય એટલે કે અનુકૂળ હોય એવા જ વ્યક્તિઓનો સા વ્યવહાર સાથે શક્ય બનતો હોય છે અગિયારમી વાત કરીએ જાજા હાથ રળિયામણા તો કે ભાઈ ઘણા માણસો સાથે મળીને કામ કરે તો એ કામ ઝડપી અને સારું થાય એટલે ખાસ યાદ રાખશું ઝાઝા હાથ રળિયામણાં તો ઘણા માણસો સાથે મળીને કામ કરે તો કામ ઝડપી અને સારું થાય પણ અહીંથી એક બીજો મિત્રો એક કહેવત યાદ રાખવા જેવી છે કે ભાઈ ઝાઝા મળ્યા ને ખાવા ના ટળ્યા એટલે કદાચ માનલો કે અનાજની શોલ્ટેજ હોય અને જો ઝાઝા વ્યક્તિ હોય તો ખાવાની બધાને તકલીફ પડે પણ ઓછા હોય તો સરળતાથી બધા લોકોનું ગુજરાન ચાલી રહે એટલે બે યાદ રાખવા જેવું છે ઝાઝા હાથ રળિયામણાં તો એનો અર્થ થશે ઘણા માણસો સાથે મળીને કામ કરે તો કામ સારું પણ થાય અને ઝડપી પણ થાય પણ એની જ વિરોધી કહેવત શું થશે ઝાઝા મળ્યા ને ખાવાના ટળ્યા તો આ બંને યાદ રાખવાની છે બારમી કહેવત વાત કરીએ તો કે એક સાંધે ત્યાં તેર તૂટે એટલે કે એક કામ કરવા જતાં બીજા દસ કામ બગડે એટલે કોઈ સારું કામ કરવા જતાં હોય સારી દાનતથી પણ છતાં પણ એ કામ સારું થવાને બદલે બીજા કામ જે સારા થયા હોય એ પણ એની પર અસર પડે એટલે પડે એટલે કે એ પણ બગડતા હોય છે તેરમી કહેવત એટલે કે લોહીનો સંબંધ ના હોય તેવી જ વ્યક્તિ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે એટલે કે આની સાથે એક સામ્યતા શકે કે ભાઈ સોટી વાગે સમ સમને વિદ્યા આવે ધમધમ એનું કારણ શું તો કે ભાઈ જે વ્યક્તિ આપણી સાથે લોહીના સંબંધમાં જોડાયેલો છે એ વ્યક્તિ ક્યારે આપને કઠિન સજા કરી શકશે નહીં આ એટલા માટે જ કે જેની સાથે આપણી સાથે વ્યવહાર લોહીનો સંબંધ નથી એ વ્યક્તિ જ આપને છે એ કઠિન પરિશ્રમ કરીને ઉત્તમ કેળવણી આપણે આપી શકે એટલા માટે શું આવશે તો કે પાર્કીમાં જ તો કે ભાઈ લોહીનો સંબંધ ના હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે ચૌદમી જે વાત કરીએ ગરજવાનને અક્કલ ન હોય તો કે સ્વાર્થી માણસ પોતાનો સાર સાધવા સારા નરસાનો વિચાર ના કરે એટલે કે કોઈ વ્યક્તિ છે એ સ્વાર્થી છે એ વ્યક્તિ પછી પોતાનો સ્વાર્થ સાધવા માટે છે એ બીજાનું ગમે એટલું સારું ખરાબ થતું એ જોવે નહીં એટલે આ રીતના ગરજવાનને અકલ ના હોય તો કે સ્વાર્થી માણસ પોતાનો સ્વાર્થ સાધવા માટે સારા નરસાનો વિશા વિચાર ના કરે પંદરમી વાત કરીએ નાચવું નહીં ને આંગણું વાંકું એટલે કે કામ ના આવડતું હોય અને એ કામમાંથી છટકવું હોય ત્યારે બહાના કાઢવામાં આવે એટલે કે જે વ્યક્તિને જે કામ કરવું જ નથી અથવા આવડતું જ નથી એ વ્યક્તિ કામ ના કરવું પડે એટલે ઘણા બધા બહાના કરે કે ભાઈ આમ આ તકલીફ છે આમાં તે તકલીફ છે એ રીતના એટલા માટે નાચવું નહીં ને આંગણું વાકવું એ રીતના કહી શકાય સોળમી વાત કરીએ ખાલી ચણો વાગે ઘણો એટલે કે જેમાં ઓછી આવડત હોય છે તે વધુ દેખાવાનો પ્રયત્ન કરે અથવા ડોળ કરે એટલે કે જેમાં ઓછી આવડત હોય એ વધારે બતાવવાનો પ્રયત્ન કર સત્તરમી વાત કરીએ સાપ ગયા અને લિસોટા રહ્યા એટલે કે સમય ગયો પણ રિવાજ છે એમનો એમ જ રહી જાય એટલે કે કોઈ અમુક સમયે કોઈ ઘટના બનેલી હોય અને એ પ્રમાણે સ્થિતિ અનુકૂળ ચાલતા હોય પરંતુ માનલો કે એ ઘટના પૂરી થઈ ગઈ પણ છતાં પણ એ રિવાજ હજી ચાલતો હોય એટલે આ રીતના સાપ ગયો અને લીસોટા રહ્યા એટલે કે શું કહેવાય સમય ગયો પણ રિવાજ છે એમનો એમ જ રહ્યો અઢારમી વાત કરીએ ઘર ફૂટીએ ઘર જાય એટલે કે ઘરની વ્યક્તિઓમાં કે જો અંદરો તકલીફ પડે અથવા અંદરો અંદર જો કુસમ થઈ જાય તો પછી બધા બીજા વ્યક્તિઓને પણ તકલીફ પડે ઓગણીસમી વાત કરીએ ગજા વગરનું ગધેડું ને વિરમ ગામનું ભાડું તો કે તાકાત બહારનું કોઈ કામ કરવું એટલે કે પોતાનામાં તાકાત નથી અને એ બીજું કામ છે એ બહુ બધું લઈ લે છે અને કામ કરવાનો પ્રયત્ન કરે પણ એ કામ ક્યારેય પૂર્ણ થતું નથી એટલે ફરીથી કહીએ તો કે ગજા વગરનું ગધેડું અને વિરમ ગામનું ભાડું એટલે કે તાકાત બહાર તાકાત બહારનું કોઈ કામ કરવું નહીં બીજું આગળ વીસમી વાત કરીએ ધર્મ કરતાં ધાર પડી તો કે સારું કરવા જતાં નુકસાન થાય એટલે હમણાં જ આપણે વાત કરી ગયા તો કે આપણે કોઈ સારું કામ દાનતથી સારું કામ કરવા જતા હોય પરંતુ એના કરતાં સારું થવાને બદલે ખરાબ થઈ જાય એટલે આ રીતના સારું ધર્મ કરવા જતાં ધાર પડી એકવીસમી વાત કરીએ નવી ગિલીનો નવો દાવ તો કે નિરાશા ખંખેરીને ફરીથી ઉધ્ધમ કરવા તૈયાર થઈ જવું ઉદ્ધમ એટલે પ્રયત્ન એટલે કે જે પણ થઈ ગયું પતી ગયું અને હવે નવેસરથી શરૂઆત કરીએ એ રીતના ઉદ્ધમ કરવા માટે તૈયાર થઈએ અથવા નવી શરૂઆત હોવી એટલે આ બંને છે એના જવાબ બની શકે બેમાંથી કોઈ પણ તમને જો પરીક્ષામાં આપેલો હોય તો તમે એ જવાબ લખી શકો છો બાવીસમી વાત કરીએ વાવે તેવું લણે તો એનો જવાબ શું થશે તો કે માણસ જેવું વાવે છે તેવું ફળ પ્રાપ્ત કરે એટલે કે કોઈ પણ વ્યક્તિ ફોર એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આંબો વાવે છે તો એમાંથી આપણે કેરી જ મળે પરંતુ લો કે કોઈ બાવળ વાવે છે અને એમાં કેરીની આશા રાખે તો ક્યારેય એ ફળ મળતું નથી એટલે આ રીતના કે જેવું વાવો એવું તમને મળે એટલે કે જેવું કામ કરો એવી તમને સીધી મળે ત્રેવીસમી વાત કરીએ ઠગ વિદ્યાને ઠાઠે નહીં એટલે કે એનો જવાબ શું થશે ઠગની વિદ્યા ટકે નહીં અને સફળ ના થાય એટલે કે જે ઠગ છે એ જે વાર જે ઠગ કરીને આવી આવેલો હોય એટલે કે એણે પોતે છે એ જેમ તેમ કરીને પાસ થયેલો હોય એ વ્યક્તિ ક્યારેય છે પોતાની પાસે વિદ્યા ટકતી નથી અને વ્યક્તિ ક્યારેય સફળ થતો નથી ચોઈસમાં વાત કરીએ કે કરે તેવું પામે તો કે જે માણસ છે જેવું કામ કરે છે તેવું તેનું ફળ મેળવે છે જો સારું કામ કરે તો સારું ફળ મળે અને ખરાબ કામ કરે તો ખરાબ ફળ એનું મળે છે પચીસમી વાત કરીએ ખાડો ખોદે તે પડે એટલે કે ખોટા કામ કરનારો તેનું ખોટું જ ફળ બદલા રૂપે મળે છે એટલે કે જો આપણે હમણાં જેમ વાત કરી ગયા એ રીતના કે જેવું કામ કરો એવું ફળ તમને મળે છવ્વીસમી વાત કરીએ તો કે પાણીમાં રહેવું અને મગર સાથે વેર રાખવું તો કે જેના હાથ નીચે રહેતા હોય અને એની સાથે જ વેર બાંધવું એ ઠીક ના કહેવાય એટલે કે જેના અંડરમાં આપણે કામ કરતા હોય ને એની સાથે જ આપણે બોલાચાલીએ કરીએ તો એની સાથે ઠીક કહી શકાય વર્તન ઠીક કહી શકાય નહીં એટલે આ રીતના પાણીમાં રહેવું અને મગર સાથે વેર બાંધવું એ ક્યારેય સફળ થઈ શકે નહીં સત્યાવીસમાં વાત કરીએ ચમડી તૂટે પણ દમડી ના છૂટે એટલે કે અત્યંત લોભી હોય તેવા વ્યક્તિ પોતાનું ગમે તેટલું નુકસાન જાય પણ પૈસા ખર્ચવા તૈયાર થાય નહીં એટલે કે ગમે એટલું એને કદાચ ચામડી પણ કદાચ માનલો તૂટી જાય પણ છતાં એ પોતે પૈસા વાપરવા માટે તૈયાર ના થાય એટલા માટે ચમડી તૂટે પણ દમડી ના છૂટે અઠ્યાવીસમાં વાત કરીએ વખાણેલી ખીચડી દાતે વળગવી તો કે ઘણી વાર વખાણેલી તે વસ્તુ હોય તે જ વ્યક્તિ એ વસ્તુ કે વ્યક્તિ છે એ ખરાબ નીકળે એટલે કે કોઈને આપણે ઘણા બધા આપણે વખાણ કરતા હોય ને પણ એ જ વ્યક્તિ કે વસ્તુ છે એ ક્યારેક ખરાબ નીકળતું હોય છે ઓગણત્રીસમાં વાત કરીએ મા તેમાં બીજા વગડાના વા તો કે માની સરખામણી અન્ય કોઈ સાથે કરી શકાય નહીં ત્રીસમાં બોલે તેના બોર વેચાય તો કે કહ્યા વિના કોઈ કામ થાય નહીં આની સાથે એક સમાનાથી કહેવત કહી શકાય તો કે ભાઈ માગ્યા વિના માં પણ ના પીરશે અને જો આની કદાચ વિરોધી કહેવત પૂછાય તો નવ બોલવામાં નવ ગુણ એટલે આ રીતના કદાચ અલગ અલગ પેટર્નમાં તમને સવાલ પૂછાઈ શકે તો યાદ રાખશું ફરીથી તો કે બોલે તેના બોર વેચાય તો આ રીતના તો એની સમાનાથી શું થશે માગ્યા વિના છે એ માયા પણ ના પીરશે અને એની વિરોધી તો કે ન બોલવામાં નવ ગુણ એટલે ત્રણેય છે એ જવાબ તમારે યાદ રાખવાના છે એકત્રીસમાં મામાનું ઘર કેટલે કેટલે તો દીવા બળે એટલે તો કે વખત આવીએ ખરેખર શું છે તેની ખબર પડી જાય એટલે કે આપણે ભલે એમ કહેતા હોય કે ભાઈ મામન ઘર નજીક જ છે કહેવત છે એ પ્રમાણે કે દીવાબળે એટલે પરંતુ જ્યારે સમય આવે ત્યારે જ સાચી પરિસ્થિતિની આપને ખબર પડે છે બત્રીસમાં વાત કરીએ દશેરાએ ઘોડો ન દોડવું એટલે ખરે સમયે જ ઉપયોગમાં ન લાગવું એટલે ઘણીવાર ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ ફૂલ તૈયારી કરતા હોય છે અને સખત મહેનત કરતા હોય પણ પરીક્ષાના દિવસોમાં જ છે એને યાદ ના રહે યાદ ના આવે તો આવું બનતું હોય એટલા માટે આપણે કહેવત કહી શકાય કે ભાઈ દશેરાના દશેરાએ ઘોડો ન દોડવું એટલે કે ખરે સમયે છે એ ઉપયોગમાં કોઈ પણ વસ્તુ ના લાગવું તે તેત્રીસમાં વાત કરીએ ખાયા ખાયા અને ખીલાયા શો પાયા તો કે ભાઈ ખાધું તે ખાધું અને ખવડાવ્યું તે પામ્યું અથવા પ્રાપ્ત કર્યું આનો અર્થ કરીએ તો કે જાત ઉપયોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવું એનું મોટું ઉપયોગ સરળ પ્રયોગ કહી શકાય પાકે ઘડે કાંઠા ન ચડે તો કે જે કામ કરવાનું હોય તે યોગ્ય સમય ન કરતા હોય અને સમય વીતી ગયા પછી એ કામ કરીએ અથવા એ તો કરીએ તો એ પ્રયત્ન આપણો કેવો થાય વ્યર્થ થાય અથવા નિષ્ફળ જાય એટલે કે સમયને અનુરૂપ જ આપણે કામ કરવું જોઈએ પાછળથી કોઈ કામ એનું સફળ થતું નથી પાંત્રીસમાં વાત કરીએ જનસેવામાં જ પ્રભુ સેવા એટલે કે માનવીની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ છે છઠ્ઠું છત્રીસમી વાત કરીએ દરદ કરતાં દવા વધુ અનિષ્ટ તો કે રોગ કે પીડા કરતાં તેનું ઔષધ છે એ તેનો ઉપચાર છે એ વધારે કષ્ટદાયક બને ઘણીવાર મિત્રો આપણે વાગી ગયું હોય અને એની માથે જ્યારે દવા લગાવવામાં આવે તો વાગ્યું હોય જ્યારે દુખાવો થાય એની કરતાં દવા લગાવતા હોય ત્યારે વધારે દુઃખે એટલે આ રીતના દરદ કરતાં દવા છે વધુ અનિષ્ટ બને છે સાડત્રીસમાં વાત કરીએ હૈયુ તે હોઠે તો કે મનમાં હોય તે જ બહાર આવે એટલે કે જે વસ્તુ વસ્તુ છે મનમાં હોય એ જ બહાર આવે આન્ન અને દાંતને વેર તો કે ભાઈ ખાવાના સાસા પડવા આપ આગળ પૂછાઈ ગયેલી છે એટલે યાદ રાખશું અન્ન અને દાંતને વેર તો શું થશે તો કે ખાવાના સાસા પડવા અથવા પરિસ્થિતિ વિપટ હોય તો ખાવાની તકલીફ પડે અથવા અનાજ ના મળતું હોય તો આ રીતને કહેવત એને અનુરૂપ થઈ શકે ઓગણચાલીસમાં જોઈએ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે તો કે ભાઈ સંકટ આવે ત્યારે તમે એનો ઉપાય શોધવા નીકળો તો એનીથી કાંઈ વળે નહીં એટલે કે જ્યારે તમારી પરિસ્થિતિ જેવો સંકટ હોય એ પહેલાં જ એની પરિસ્થિતિ છે એનો ઉપાય છે એ શોધી લેવો જોઈએ એટલે એ માટે ખાસ આપણા માટે ઉપયોગી બની શકે એવું છે કહેવત તો કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય નહીં ચાલીસમાં ભસતા કૂતરા કરડે નહીં તો કે જે કૂતરો ભસતા હોય તે ક્યારેય કરડતા નથી આની સાથે બીજી અનુરૂપ કહેવત કહી શકાય ભાઈ ગાજ્ય મેં વરસે નહીં એટલે કે જે વરસાદ ગાજતો હોય તે ક્યારેય વરસતો નથી એટલે ફરીથી ભસતા કૂતરા ન કરડે અને ગાજ્ય મેય ક્યારેય વરસે નહીં એકતાલીસમાં વાત કરીએ પિયરમાં પેઠેલી છોકરી અને ડુંગર ચડેલો ભીલ કદી કોઈનું ન માને એટલે કે પોતાના માતા પિતાને જ્યાં ત્યાં જે ગયેલી છોકરી છે એ સર્વ રીતે સ્વતંત્ર વાતાવરણમાં વસે છે આથી કોઈ એના માતા પિતા વિશે કોઈ અયોગ્ય વાત કરે તો એ સાખી લેતી નથી એટલે કે સહન કરી શકતી નથી એવી જ રીતના કોઈ વ્યક્તિ ભીલ કોઈ ભીલ વ્યક્તિ છે એ ડુંગર ઉપર રખડપટ્ટી કરતો હોય અને રમત રમતો હોય અને એ ડુંગર ઉપર ચડે ત્યારે તે પોતાને સંપૂર્ણ આઝાદ હોય તેમ વર્તે છે એટલે કે બધું જ મારું જ છે એ રીતના પોતે વર્તતો હોય છે બેતાલીસમાં વાત કરીએ આપ ફાટ્યા પછી થીંગડા ક્યાં દે તો કે ભાઈ ચારે તરફથી આફતો આવી હોય ત્યારે કે એનું નિવારણ ઉપાય વ્યર્થ જ જાય છે એટલે કે તમને બધી બાજુથી આફતો પડે ત્યારે તમે ગમે એવું નિવારણ શોધો એ ક્યારેય તમને ઉપયોગી બનતું નથી તેતાલીસમાં વાત કરીએ ડુંગરા રૂઠિયા ત્યાં સરળું ચિકોનું થાય તો કે ડુંગરા રૂઠે ત્યારે ઉજ્જળ થઈ જાય કે કોઈ કોઈ પણ પ્રાણી પશુ પક્ષી માનવો બધાને હાનિ પહોંચાડે છે અને સૌ નિરાધાર થઈ જાય છે એટલે કે કે ફરીથી આપણે વાત કરીએ તો ડુંગરા રૂઠે ફરી એનો શું થશે અર્થ તો કે ડુંગરા રૂઠે ઉજ્જળ થઈ જાય તો કોઈ પણ પ્રાણી છે એ પશુ છે પક્ષી છે માનવો બધાને હાની પહોંચાડે છે અને સૌ કેવા થઈ જાય છે તો કે નિરાધાર થઈ જાય છે ચુમ્માલીસ માં વાત કરીએ તો કે ભાવતું હતું ને વૈદ્ય કીધું તો કે મનમાં ઈચ્છા હોય તે તેવું મળી જાય આની સાથે એક સમાનાર્થી કહેવત પણ યાદ રાખવા જેવી છે તો કે ભાઈ દોડવું હતું ને ઢાળ મળ્યો એટલે બંને યાદ રાખશું ફરીથી તો કે ભાવતું હતું ને વેદે કીધું અને એની સમાનાથી કહેવત શું થશે દોડવું હતું ને ઢાળ મળ્યું પિસ્તાલીસમાં વાત કરીએ સૌ આંધળામાં કણો રાજા એટલે કે સાવ ન હોય તેના કરતાં થોડું હોવું જોઈએ પણ સારું છે એટલે કે આની સાથે એક સામ્યતા કહી શકાય એવી કહેવત છે સમાનાથી કહી શકાય તો કે ઉજ્જડ ગામમાં એરડો પ્રધાન એટલે કે સાવ વસ્તુ નથી એમાં થોડી થોડી કંઈક વસ્તુ હોય તો પણ એ આપણા માટે કેવી કહેવાય સારી કહેવાય એટલે આ રીતના સો આંધળામાં કાણો રાજા તો કે સાવ ન હોય એના કરતાં થોડું હોય પણ એ સારું હોય છેતાલીસમાં વાત કરીએ માન ઠગ વિદ્યા કાંઠે નહીં તો કે ભાઈ ઠગની વિદ્યા ટકે નહીં એ સફળ ના થાય આગળ આપણે આની સાથે જ સમયતા ધરાવતી કહેવત જોઈએ સ સુડતાલીસમાં વાત કરીએ વાઢ કાનને આવ્યા શાન તો કે અનુભવે બધું સમજાય છે એટલે કે અમુક વસ્તુ છે એ તમને વાત કેવાથી સમજાય નહીં પરંતુ ક્યારેક અનુભવ થાય તો તમને ઘણું બધું સમજાય છે એટલે એના વાઢ કાને આવ્યા શાન તો કે અનુભવ એ બધું જ સમજાય છે અડતાલીસમાં વાત કરીએ કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ તો કે સાવ ઉજ્જવળ હોય ત્યાં પાન ઝાડપાન આપને મળે નહીં ઓગણપચાસમાં વાત કરીએ તો કે આપણે વેહત નમીએ તો કોઈ હાથ નમે એટલે કે થોડું આપણે માન આપીએ તો આપને સામે વધુ માન મળે બાકી આપણે કોઈને નમીએ ને તો આપને પણ ક્યારેય માન મળે નહીં પચાસમાં વાત કરીએ તો કે ઉજ્જડ ગામમાં એડો પ્રધાન જે આપણે હમણાં જ વાત કરી ગયા તો કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય એટલે આ રીતના ફરીથી તો કે ઉજ્જડ ગામમાં એડો પ્રધાન તો ત્યાં શું આવશે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ વધારે સારી કહેવાય તો મિત્રો આ વિડીયોમાં આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત